વહીવટી તંત્ર તથા પોલીસ તંત્રના સુંદર સહકારથી ભુજની જથ્થાબંધ બજારમાં વેપારીઓ વેપાર કરી રહ્યા છે. જથ્થાબંધ બજારના પ્રમુખ મેહુલભાઈ ઠક્કરે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવેલ હતું કે ગઈકાલે ભીડના કારણે અગવડ પડેલ હતી, પરંતુ આજે વહીવટી તંત્ર તથા પોલીસ તંત્રના સુંદર સહકારથી કામ વ્યવસ્થિત રીતે ચાલુ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગામડામાંથી પ્રાઇવેટ વાહનો દાખલા સાથે આવે છે, જેના કારણે તકલીફ પડી રહેલ છે. આ અંગે યોગ્ય પગલાં લેવા માટે રજૂઆત કરવામાં આવશે તેવું મેહુલભાઈએ જણાવેલ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ભુજની જથ્થાબંધ બજાર ખુલતા જ કચ્છના ગામડે ગામડેથી વિવિધ ચીજવસ્તુઓ ખરીદવા માટે મોટી સંખ્યામાં લોકો જથ્થાબંધ બજાર પહોંચી રહ્યા છે. ગામડાના વેપારીઓનો મોટી સંખ્યામાં ધસારો રહે છે, ત્યારે જથ્થાબંધ બજારમાં જરૂરી વ્યવસ્થા ગોઠવાય અને ભીડ ન થાય તે જોવા વહીવટી તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવેલ છે. આ અંગે મેહુલભાઈએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. જથ્થાબંધ બજાર આવતીકાલે થોડી ઘણી તકલીફો પડી હતી 27 તારીખે, આજે 28 તારીખે 50 દુકાનો ખુલી છે. પોલીસ પ્રોટેક્શન સાથે છે, સારી વ્યવસ્થા પ્રમાણે ધીરી વ્યવસ્થિત ચાલુ છે, પણ હજી થોડાક ગામડાઓમાંથી જેમના ટેમ્પા આવે, ટેમ્પા તો ભલે આવે છે, અમારી ઘણા રેગ્યુલર આવે છે, એ ભલે આવે છે, પણ હવે હું ગામડાઓના પંચાયતના પ્રમુખ સરપંચ ને એ બધા થપ્પા મારી પ્રાઇવેટ વાહનોને માલ લેવા મોકલી દે છે, એનામાં અમને થોડીક બહુ અવગણના થાય, તકલીફ પડે છે. આજે સાંજના હવે વાત કરશું વહીવટી તંત્રને કે ભાઈ આ બધું બંધ કરાવો, જે અમારી ઘણા રેગ્યુલર ટેમ્પા આવે છે એને ગામડામાં અમે માલ પહોંચાડીએ છીએ, રોજ પહોંચે છે, આ પહેલી વખત નથી, દર વખતે પહોંચે જ છે. આ તો હવે હું ગામડામાંથી પ્રાઇવેટ ગાડીને પણ કોઈક થપ્પો મારીને રવાની કાઢીએ ત્યાંથી. તંત્ર બધી રીતે સાથ સહકાર અમને આપે છે, તંત્ર બધી રીતે અમને સાથ સહકાર આપે છે. આ એક વ્યવસ્થા ખોટી થાય છે એ થોડુંક અમે તંત્રને બપોરે ધ્યાન દોરશું.